हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। विद्यार्थी मित्रों, कंप्यूटर स्टडीज चैनल में तमे नवा हो तो चैनल ने लाइक करजो, शेयर करजो और सब्सक्राइब करवानु भूलता नहीं। विद्यार्थी मित्रों, आ वीडियो नी अंदर आपणे धोरण 5ना कम्प्यूटर चेप्टर 1 के जेनुं नाम छे कम्प्यूटर ना कार्यो अने भागो, तेमां आवेला स्वाध्यायना प्रश्नोनुं सोल्यूशन करीशुं। क्वेश्चन नंबर 2, नाम लखो। हवे विद्यार्थी मित्रों, एक क्वेश्चन तमारी एक्जाम में एवो पण पूछाय छे के नीचे जे प्रश्न आपेला होय ने ई प्रमाणे तमारे एना नाम लखवानुं होय, आमां तमने कोई पण जातनी हेल्प मळती नथी। आगळ आपणे जे पहेलो क्वेश्चन जोयो ने एमां तमने खाली जग्या में बे ऑप्शन मळे एटले तमे इजीली एक ऑप्शन छे ए टिक करी शको छो। ओके, पण आ प्रश्नो तमारी याद राखवा पड़शे, जेम तमे बीजा विषयमां केम जवाब याद राखता होय एवी रीते। ओके, फर्स्ट क्वेश्चन जोईए। कम्प्यूटरना त्रण मुख्य कार्यो, मीन्स के कम्प्यूटरना त्रण मुख्य कार्यो तमारे जणाववाना थाय, तो कम्प्यूटरना चार कार्यो छे, इनपुट, प्रोसेसिंग, स्टोरेज अने आउटपुट। राइट, तमने त्रण याद रहे ई त्रण मुख्य कार्यो तमे लखी शको छो। ओके, सेकंड क्वेश्चन, प्रिंटरना त्रण प्रकार, એટલે કે પ્રિન્ટરના જે ત્રણ પ્રકાર છે ને એ ત્રણે ત્રણ તમારે અહીંયા લખવાના થાય, તો યાદ રાખજો ડોટ મેટ્રિક્સ, ઇંકજેટ પ્રિન્ટર અને લેઝર પ્રિન્ટર। ઓકે, ક્યાં ક્યાં છે? ડોટ મેટ્રિક્સ, ઇંકજેટ અને લેઝર। થર્ડ ક્વેશ્ચન, આઉટપુટ માટેના બે સાધનો, આપણે આગળ જોયું આઉટપુટ માટેના બે સાધનો એ જ છે મોનિટર અને પ્રિન્ટર, એ અહીંયા તમારે મોઢે લખવાના છે। ક્યાંક ને ક્યાંક તમને ખાલી જગ્યાની હીટ છે ને એ અહીંયા ખાલી જગ્યાના ઓપ્શનમાંથી અહીંયા આન્સર આવી જતા હોય, એટલે થોડુંક વિચારજો જે પ્રશ્ન તમને ના આવડતા હોય ને એ। ઓકે, ફોર્થ ક્વેશ્ચન, ઇનપુટ માટેના બે સાધનો ક્યાં ક્યાં છે? કીબોર્ડ અને માઉસ। પાંચમો ક્વેશ્ચન, સીપીયુ બોક્સમાં આવેલા બે યુનિટ એકમ, સીપીયુની અંદર બે યુનિટ એકમ છે, પ્રોસેસિંગ યુનિટ અને મેમરી યુનિટ, આ સિવાય છે કંટ્રોલ યુનિટ, પણ તમારે બે જ લખવાના છે એટલે ગમે યાદ રહીએ એ તમે બે લખી શકો છો। થર્ડ ક્વેશ્ચન, નીચેના ભાગોના કાર્યો જણાવો। હવે આ ક્વેશ્ચન એવો હોય છે કે તમને નામ આપશે અને એ શું કામ કરે ને એ આપણે જણાવવાનું હોય છે। તો પહેલું જોઈએ મોનિટર। હવે આપણી રીતને આપણે યાદ રાખીએ તો મોનિટરમાં આપણે જે કામ કરતા હોય એ સામે સ્ક્રીન ઉપર દેખાય છે, પણ આ જો યાદ રહીએ તો તમે રાખી શકો છો પ્રોપર વ્યાખ્યા। તો જોઈએ, આપેલી સૂચનાઓ પ્રમાણે કોમ્પ્યુટરમાં દાખલ કરેલો ડેટા પ્રોસેસ થાય છે, મીન્સ કે તમે જે કોમ્પ્યુટરને સૂચના આપી અને એ પ્રમાણે જે ડેટા એન્ટર કરો ને એમાં જે પ્રોસેસ થાય અને છેલ્લે જે તૈયાર થતી માહિતી મોનિટર પર દેખાય છે, ટૂંકમાં તમે જે કામ કરો જે પ્રોસેસ થાય બધી માહિતી ક્યાં દેખાય? મોનિટર ઉપર દેખાય છે, ટીવી જેવું કામકાજ છે। ઓકે, સેકન્ડ ક્વેશ્ચન, પ્રોસેસિંગ યુનિટ, તે જે તે યુનિટને સંદેશા મોકલે છે કે કઈ રીતે કામ કરવાનું છે અને ક્યુ યુનિટ આ કામ કરશે। જો પ્રોસેસિંગ યુનિટનું કામ એવું છે કે એ દરેક યુનિટને સંદેશા મોકલે, દરેક યુનિટ મીન્સ કે સીપીયુમાં કેમ ત્રણ યુનિટ છે ને, ALU એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, MU મેમરી યુનિટ અને CU કંટ્રોલ યુનિટ, તો આ ત્રણમાંથી કોને કામ કરવાનું છે ને એ નક્કી કોણ કરશે? તો કે આ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU કરશે। બીજું વાક્ય એવું છે કે તે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પ્રોસેસ કરે છે અને માહિતી તૈયાર કરે છે। પ્રોગ્રામ મીન્સ કે જે પ્રમાણે તમારો પ્રોગ્રામ હોય, જે પ્રમાણે તમે ડેટા એન્ટર કરતા જાઓ અને પ્રોસેસ કરતા જાઓ એ પ્રમાણે એ માહિતી તૈયાર કરીને આપે છે। ઓકે, થર્ડ ક્વેશ્ચન છે કીબોર્ડ। આપણે બધાને ખબર છે કીબોર્ડ છે એ ટાઈપિંગ કરવા માટે એટલે કે ડેટા એન્ટર કરવા માટે વપરાય છે। ઓકે, યાદ રાખીએ, ડેટા અથવા કમ્પ્યુટરને આપવાની સૂચનાઓ દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે। કોઈ પણ ડેટા હોય અથવા કમ્પ્યુટરને કાંઈ પણ સૂચના આપવી હોય તો આપણે કીબોર્ડ દ્વારા એ ટાઈપ કરી અને સૂચના આપી શકીએ છીએ। ચોથું છે મેમરી યુનિટ। મેમરી યુનિટ બધા જ ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે। આ પ્રશ્ન ખાલી જગ્યામાં પણ આવી ગયો। ઓકે, મેમરી યુનિટ શું કરે? તો કે ઘણું બધું સ્ટોર કરે છે। હવે શબ્દ યાદ રાખી લેવાના કે શું શું સ્ટોર કરે, તો કે ડેટા હોય, પ્રોગ્રામ હોય, કોઈ ઇન્ફોર્મેશન હોય તો એનો સંગ્રહ કરે છે। પાંચમો ક્વેશ્ચન, પ્રિન્ટર। પ્રિન્ટર આપણને ખબર છે કે આપણને પ્રિન્ટ છાપીને આપે। ઓકે, તો જોઈએ, કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલ માહિતીને પ્રિન્ટર દ્વારા કાગળ પર છાપી શકાય છે। માહિતી જે તૈયાર થાય છે એ ક્યાં થાય છે? કોમ્પ્યુટરની અંદર, અને એ જ માહિતી તમારી હાથમાં હેન્ડ કોપીમાં આવે તો એ કામ કોણ કરીને આપે છે? તો કે પ્રિન્ટર કરીને આપે છે। ઓકે,
चौथो क्वेश्चन है जोड़का जोड़ो, एम अ ने ब पार्ट आपेला है, जो साचु हो आ बाजू एक बे त्रण चार पांच नंबर हो बाजू सामेनी बाजू ए बी सी डी गमे तमने लखी ने आपे तो आप साचा आंसर सामें जोड़का जोड़वाना हो का तो तमे आ रीतना लीटा कर जोड़ी सको अथवा तो आ रीतना तमे लखी पण सको छो के पेलू है इनपुट तो यहाँ शू आवे तो के ऑप्शन अने सामे एनो जवाब। ओके जोईए हवे पहलू है इनपुट तो आप राइट आंसर आशे इनपुट मीन्स के डेटा दाखल करवो एंटर करवो एटले एवो ऑप्शन क्या है ऑप्शन डी नी अंदर दाखल करेलो डेटा जो इनपुट में ऑप्शन डी दाखल करेलो डेटा। आउटपुट है तो के राइट आंसर आशे तैयार करायेली माहिती शू थाय तैयार करायेली माहिती तो जो सेकंड आउटपुट ऑप्शन सी तैयार करायेली माहिती। तीजू है प्रोसेसिंग मीन्स कहीं कहीं प्रोसेस कर डेटा पर प्रक्रिया कर तो राइट आंसर आशे ऑप्शन ई डेटा पर कराती प्रक्रिया जो लियो तीजू प्रोसेसिंग ऑप्शन ई डेटा पर कराती प्रक्रिया। चौथू है प्रोग्राम तो के तर्कबद्ध सूचनाओ शू आवे तर्कबद्ध सूचनाओ जो चौथा में प्रोग्राम ऑप्शन ए तर्कबद्ध सूचनाओ। पांचमू है स्टोरेज कहीं आप स्टोर करवे तो कोनी अंदर स्टोर थाय तो के मेमरी यूनिट अँ ऑप्शन आपेलो है तो राइट आंसर आशे जो पांचमा में स्टोरेज और ऑप्शन बी मेमरी यूनिट आ रीतना जोड़का तमने पूछाया है एटले आप आका करी ज लेजो।